લોકોને પડતી સમસ્યાને ન માત્ર વાચા આપતી પરંતુ સમસ્યાનું સમાધાન લાવવામાં અગ્રેસર રહેતી બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલી રેલવે ફાટક ઉપર તૈયાર થઈ રહેલા બ્રિજને લઈ સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડાયવર્ઝનને લઈ લોકો પરેશાન થતા હતા અને આ અંગેનો અહેવાલ અમારા ગઢના સંવાદદાતા દિનેશભાઈ રાણાએ તૈયાર કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. અહીં પડતી લોકોની મુશ્કેલી અંગે લોકોએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂઆત કરતા તંત્ર સફાળું જાગ્યું છે અને આ રોડ ઉપર પડેલા ગાબડાનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતા આથી તંત્ર દ્વારા આ ગાબડા પૂરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ જાગેલા તંત્રના પગલે રાહદારીઓએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. જે આપણે જોઈ રહ્યા છીએ રેલવે પુલનું કામ ચાલુ છે. અહીંયા કેટલાય સમયથી 25-30 દિવસથી પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જવાથી ખાડા પડી ગયા હતા. ખાડા પડી જવાથી વાહન વ્યવહારને બહુ તકલીફ પડતી હતી. આવવા જવાનો કાદવ કે ઘણા સાધનો પડી જતા હતા, ઘણા લોકોને નુકસાન થતું હતું. પણ થોડા દિવસ પહેલાં આર એમ પટેલ સાહેબે પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે બીકે ન્યૂઝ ચેનલને અહેવાલ પણ રજૂ થયો. અહેવાલ રજૂ થયાના બાદ તરત જ તંત્ર હરકતમાં આવીને આજે સમારકામ ચાલુ કરાવી દીધું છે. તેથી હું બીકે ન્યૂઝ ચેનલનો આભાર માનું છું. ચડોતર પાસે ફાટક છે, ત્યાં ખાડા બહુ પડ્યા હતા, બરાબર. એ ખાડાનું ક્યારનું થતું નહોતું એટલે બીકે ચેનલવાળે એમને લોકો અહેવાલ આપ્યો તંત્રને, બરાબર. એના પછી એ લોકોએ કામ ચાલુ કર્યું. આજે ખાડા પૂરાઈ ગયા છે, 50-60% કામ થઈ ગયું છે. ધન્યવાદ એ લોકોને બીકે ચેનલવાળાને આવવાની.